આજે મન કી બાત રેડિયો યુનિટ 90 FM ખાતે કામ સંસ્કૃતમાં માહિતી પૂરી પાડતા સંસ્કૃત રેડિયો જેકીની નોંધ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તથા એકતા નર્સરી ચિલ્ડ્રન પાર્ક સહિત વિવિધ પ્રવાસન સ્થળોએ ગાઈડ તરીકે કામ કરતા યુવાનો સંસ્કૃત ભાષામાં વાત કરી રહ્યા છે. એ ઉપરાંત કેવડિયા ખાતે રેડિયો જોકી તરીકે કામ કરતી સ્થાનિક આદિવાસી યુવક યુવતીઓ નીલમ તડવી, ગંગા તડવી, ગુરુ તડવી રેડિયો જોકી તરીકે કામ કરવા ઉપરાંત સંસ્કૃત ભાષામાં પણ વાત કરી રહ્યા છે, જેની વડાપ્રધાને નોંધ લીધી હતી. આ અગાઉ થોડા દિવસ પહેલાં રક્ષાબંધન પૂર્વે પણ મુખ્યમંત્રીની રાખડી બાંધી હતી, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રેડિયો જોકી બહેનોને કામની પ્રશંસા કરી હતી અને મંચ પરથી સ્પીચ પણ બોલાવી હતી. આમ કે કેવડિયાના આદિવાસી યુવક યુવતીઓ રેડિયો જોકી તરીકે કામ કરતા રેડિયો જોકી વડાપ્રધાન અને મુખ્યમંત્રીની નજરમાં લોકપ્રિય બની ગયા હતા. આ અંગે સાઉટકના ચેરમેન ડૉક્ટર રાજીવકુમાર ગુપ્તા અને CEO રવિશંકર સહિતના અધિકારીઓએ સંસ્કૃત RGને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.